અમદાવાદમાં 35 ફૂટ ઊંચા મહાશિવલિંગના નિર્માણની તૈયારીઓ શરૂ. અમદાવાદની પવિત્ર ધરતી પર મહાશિવરાત્રિ મહોત્સવમાં વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ કરી 4 વાર લિમકા બુકમાં સ્થાન પ્રાપ્ત કરી 35 ફૂટની નવી ઊંચાઈ અમદાવાદ પ્રાપ્ત કરશે, જે 27 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત થશે તથા 21 પોથી શિવ કથા, 21 કુંડ મહારુદ્ર યજ્ઞ, સમૂહ રુદ્રાભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવલિંગ નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવજીવન ફાઉન્ડેશનના અંગદાનના પવિત્ર વૈદિક સેવા પ્રકલ્પને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશથી અને મહોત્સવ સમિતિના તત્વાવધાનમાં ભારતની ભવ્ય આધ્યાત્મિક વૈદિક અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો મહાશિવરાત્રિ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રુદ્રાક્ષ મહાશિવલિંગ પરંપરાના સર્જક શિવ કથાકાર પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસે આશીર્વચનમાં જણાવ્યું હતું કે જનમનમાં ભગવાન શિવનો વાસ થાય, સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય અને ભારતની ભવ્ય આધ્યાત્મિક વૈદિક અને સનાતન સંસ્કૃતિનું જતન સંવર્ધન થાય એ માટે આવા સત્કર્મો થતા રહેવા જોઈએ. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. હું બટુકભાઈ વ્યાસ, શિવ કથાકાર, ધરમપુર. આજે આનંદની ઘડી છે કે અમદાવાદ મહાનગર ધર્મનગરી ખાતે મારા પૃષ્ઠભાગમાં આપ જોઈ રહ્યા છો અદ્ભુત, અભૂતપૂર્વ કહી શકું. અભૂતપૂર્વ એટલા માટે કહું છું કે આટલું ઊંચું મહાદેવજીનો વિગ્રહ હજી સુધી નિર્માણ પામ્યો નથી. 27 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત 35 ફૂટ ઊંચું આ વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ મહાશિવલિંગ થલતેજ અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહ્યું છે અને 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન ચાલનારા 9 દિવસીય કાર્યક્રમમાં રુદ્રાક્ષ મહાશિવલિંગ અભિષેક દર્શન, ભગવાન શિવની અદ્ભુત ગાથા શિવ મહાપુરાણ કથા, ભગવાન શિવનું અદ્ભુત સત્કર્મ વૈદિક સત્કર્મ મહારુદ્ર યજ્ઞ અને શિવ સન્મુખ બેસી અને ભગવાન શંકરનું યજન કરવાનો અર્થાત સમૂહ રુદ્રાભિષેક, આવો 4 પ્રોગ્રામને વણેલો એવો એક સરસ કાર્યક્રમ આ અમદાવાદના આંગણે તૈયાર થયો છે. ત્યારે વ્યક્તિગત આપ સર્વને ધર્મપ્રેમીઓને વિનંતી કરું કે અમદાવાદના આંગણે પધારેલા આ અદ્ભુત અભૂતપૂર્વ મહાદેવના દર્શન કરવા આપ સર્વે 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન પધારો. 27 લાખ રુદ્રાક્ષના મહાદેવ, પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. એક રુદ્રાક્ષ ઉપર આપ લોટો જળ ચડાવો એટલે એક શિવનો અભિષેક થયો કહેવાય તો જવલ્લે જ મળતી ઘટના. જે જીવન પર્યંત માણસ 27 લાખ શિવનો અભિષેક ન કરી શકે એ અત્યારે એક મહાદેવ ઉપર એક લોટો જળ ચડાવશો એટલે 27 લાખ શિવલિંગનો અભિષેક કરવાનો. આવો પુનિત કાળ, શિવરાત્રિનો કાળ, આ પુનિત કાળમાં આપ સર્વે ધર્મપ્રેમીઓ સહપરિવાર અત્યારે પધારો અને મહાદેવનો અભિષેક કરશો એવી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના સહ અનુરોધ. એના માટે તકેદારીના પગલારૂપે બધી જ આ પ્રોગ્રામ ડિઝાઇન થઈ રહ્યા છે જેથી કરીને પ્રત્યેક શ્રદ્ધાળુ વ્યક્તિગત ભગવાન મહાદેવનો અભિષેક કરી શકે, એકબીજાને સાથ સહકારથી ધાર્મિક કાર્યક્રમોમાં એકબીજાનો સાથ સહકાર અને વ્યવસ્થા, સુંદર વ્યવસ્થાપનનું કાર્ય મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ વોલિયન્ટરોથી માંડી બધા લેવલે સુંદર સુપેરે પાર પડવા આ તડામાર તૈયારીના ભાગરૂપે એકત્રિત છે અને બધી જ વસ્તુ સુપેરે પાર પડે મહાદેવની કૃપાથી, સૌના મનમાં જનમનમાં ભગવાન શંકરનો વાસ થાય એવા પવિત્ર ઉદ્દેશથી આ સત્કર્મ અમદાવાદના આંગણે થઈ રહ્યું છે.